तिरपुर्णेन्दुवदनो प्रफुल्लम्बो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई वाला भक्तों ने जय स्वामीनारायण વાલા ભક્તો ગઢડા અંત્ય પ્રકરણનું 37મું વચનામૃત ચાલી રહ્યું છે. ગઢડા અંત્યના 37મા પ્રકરણની અંદર શ્રીજી મહારાજ ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન વિષયક ચર્ચા એ કરી રહ્યા છે. મહારાજ ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન છે એને કહેતા કહે છે કે ભગવાન જેવા તો એક ભગવાન છે. બાપા અત્યારે નથી ખખડાવવાનું, રહેવા દો, વગાડવાનું નથી. ભગવાન જેવા તો એક ભગવાન છે. ભગવાન જેવો થવાને બીજો કોઈ સમર્થ નથી. બીજું કે ભગવાનના સાર્ધમ્યપણાને પામેલા મુક્તો અનંત છે, પણ કોઈ ભગવાન ક્યારેય થતા નથી. ત્રીજું, એ ભગવાનના ધ્યાને કરીને ભગવાન જેમ નિર્ગુણ છે એમ ભગવાનનો ભક્ત પણ નિર્ગુણપણાને પામે છે. ચોથું, સ્વામિનારાયણ હરે એ ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશને વિશે રહ્યા થકા જ અન્વયપણે અનેક બ્રહ્માંડને વિશે રહ્યા જે સર્વે જીવના સમૂહ તેમને વિશે તેમના યથાયોગ્ય કર્મફળ પ્રદાતાપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. જે ગઈકાલે જોયું હતું આ ભગવાનનું અંતર્યામી સ્વરૂપ મોક્ષના માર્ગની અંદર સમજવા જેવું સૌથી અગત્યનું અને સૌથી જરૂરી એવું જો કોઈ પાસું હોય તો ભગવાનનું અંતર્યામીપણું છે. જે જીવને ભગવાનનું અંતર્યામીપણું યથાર્થ સમજાઈ જાય એ જીવને છતે દેહે મુક્ત દશા આવી જાય. મુક્ત ભાવના સ્પંદનો એના જીવનની અંદર, એની ક્રિયાઓની અંદર, એની વાણીના વર્તનમાં ઓટોમેટિક સ્ફૂરી આવે. જીવ ત્યાં સુધી જ જીવ રહે છે કે જ્યાં સુધી એને ભગવાનનું અંતર્યામી સ્વરૂપ સ્વીકાર્યું નથી અને જાણ્યું નથી. જીવમાંથી મુક્ત ભાવ પ્રગટ થાય એનું સીધું જ કારણ છે ભગવાનનું અંતર્યામીપણું જેટલું સમજાય એટલો જીવ જીવ મટીને મુક્ત થઈ જાય છે. નથી થઈ શકતો એની પાછળનું કારણ એ છે ભગવાનના અંતર્યામીપણાને એને સ્વીકાર્યું નથી. ગઈકાલ આપણે જાણ્યું, એક બે દ્રષ્ટાંતો પણ સાંભળ્યા કે સોમબાપ હોઈ જેવા ભગવાનના ભક્ત હતા, રાતને દિવસ ભગવાનની ભેગા રહેતા હતા, છતાંય પણ જ્યારે શ્રીજી મહારાજે સ્વયં એમની પાસે જઈને રૂપિયા માગ્યા તો કીધું મહારાજ મારી પાસે રૂપિયા નથી. આવું મહારાજની સાથે કપટ કર્યું, કારણ કે ભગવાનનું અંતર્યામી સ્વરૂપ એ નહોતા જાણી શક્યા. ગઢપુરમાં શ્રીજી મહારાજ એકવાર બિરાજમાન હતા, એક હરિભગત આવ્યો. એ હરિભગતે આવીને ભગવાન પાસે રૂપિયો મૂક્યો. ભગવાન પાસે રૂપિયો મૂક્યો એટલે મહારાજે રૂપિયા બાજુ જોયું નહીં.
હરિભગતને એમ થયું કે ભગવાને રૂપિયો નથી જોયો એટલે રૂપિયો લઈ ફરી પાછું મહારાજના પગ ઉપર મૂક્યો. મહારાજના પગ ઉપર મૂક્યો એટલે મહારાજે રૂપિયો સીધો ઉડાડ્યો, નાખી દીધો. ત્યારે કોઈકે કીધું, મહારાજ આને રૂપિયો મૂક્યો તમને ખબર નથી આ રૂપિયાની કેટલી કિંમત? શ્રીજી મહારાજ કે એ રૂપિયો ક્યાંથી લાવ્યો છે, કયા પટારામાંથી કાઢ્યો છે, એના પટારામાંથી એને રૂપિયો કાઢ્યો અને નવ પાછા પટારામાં મૂકી દીધા એ પણ અમે તો જોયું છે. ત્યારે ઓલાને પશ્ચાતાપ થયો કે મહારાજને મારે ખરેખર આપવા જોઈતા હતા 10 અને મેં 9 પટારામાં પાછા મૂક્યા અને 1 દીધો એટલે મહારાજે ના લીધો. ભગવાનનું અંતર્યામી સ્વરૂપ જે જીવ જાણી લે છે એને ભગવાનની બીક બહુ લાગે છે. આપણને ભગવાનની બીક સંપૂર્ણ એટલે નથી લાગતી કે આપણે ભગવાનના અંતર્યામી સ્વરૂપને સંપૂર્ણ સ્વીકાર્યું નથી અથવા જાણ્યું નથી. આપણને ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે એવું દેખાતું નથી. કંઈક પ્રોબ્લેમ છે, કાં જાણવામાં, કાં સ્વીકારવામાં, કાં તો જોવામાં. શ્રીજી મહારાજ વરતાલમાં હતા અને એક આવે આનંદથી બ્રાહ્મણ મહારાજને કે મહારાજ તમે ભગવાન છો ને? મહારાજ કે આ તો તમે ભગવાન છો એની સાબિતી શું? ભગવાન કે હું ભગવાન છું એની સાબિતી શું? હું તો આ જીવ માત્રને અનંત કોટી બ્રહ્માંડોની અંદર જે જીવ પ્રાણી માત્ર રહ્યા છે અને હાથમાં આંબળું જોવે એમ જોઈ રહ્યો છું, આવું મહારાજે કીધું. ત્યારે ઓલો બ્રાહ્મણ કે મહારાજ જો તમે એટલું બધું જોતા હો તો તમે મને એ કહો કે હું અત્યારે ક્યાંથી આવું છું, મેં શું કર્યું છે, શું કરતો તો મને કહો, આવો પ્રશ્ન કર્યો. ત્યારે શ્રીજી મહારાજે એ બ્રાહ્મણને કીધું કે તું અત્યારે આનંદથી આવેલો છે, આનંદ તો વરતાલની બાજુમાં જ એટલે ન્યાથી આવેલો છો, તું શું કરીને આવેલો છે? તું અને તારો કાકો બે જણ મુંબઈ ગયા હતા, સાચી વાત? બોલો કે સાચી વાત. મહારાજ કે આગળ કહું તારે એકાંતમાં સાંભળવું છે કે જાહેરમાં? એ કે મહારાજ લાજ જાય એવું હોય તો એકાંતમાં કહેજો અને કહેવાય એવું હોય તો જાહેરમાં કહેજો. મહારાજ કે 1000 રૂપિયા તું ને તારો કાકો બે જણ કમાઈને આવ્યા, કાળી પેટીમાં રસ્તા વચ્ચે ત્યાંથી તમે મુંબઈથી 1000 રૂપિયા લઈને આવ્યા ને એક કાળી પેટીમાં તમે 1000 રૂપિયા રાખ્યા હતા. તને એવો સંકલ્પ થયો કે મારા કાકાને જો મારી નાખું તો 1000-1000 રૂપિયા મને મળે, વાત સાચી? બોલો કે વાત સાચી. પછી તું તારા કાકાના પગ દબાવવા બેઠો કે મારા કાકાને પગ દુખે છે, કાકા તમારી સેવા કરી દો, વાત સાચી? બોલો કે વાત સાચી. પછી પગ દબાવતા દબાવતા તે ગળું દબાવી દીધું, આ વાતે સાચી? બોલો કે સાચી. તે ગળું દબાવી દીધું ને 1000 રૂપિયા લઈ લીધા અને એ 1000 રૂપિયા લીધા અને એમાંથી તું અત્યારે 50 રૂપિયા લઈને થાળ કરવા આવ્યો છે, એ વાતે સાચી? તો કે આ મહારાજ સાચી. મહારાજ કે જા લઈ જા તારા રૂપિયા, હવે હું ભગવાન સાચો ખોટો એ કે? તો કે તમે ભગવાન સાચા. મહારાજ કે અમે ભગવાન સાચા તો અમારે તને સત્સંગી કરવો નથી. ઓલો રોવા માંડ્યો, મહારાજ મારાથી પાપ થઈ ગયું, ભૂલ થઈ ગઈ, પણ મને તમે સત્સંગી તો કરો. શ્રીજી મહારાજ કે અમે તને સત્સંગી તો કરીએ કે તું જે રૂપિયા 1000 કમાઈને લઈને આવ્યો છે એ તારા કાકાને ઘેર જઈને અડધા આપી આવ અને પાછો આવ, પછી અમે તને સત્સંગી કરીએ. શ્રીજી મહારાજનો એક સ્વભાવ હતો, તમને એમ થાય કે એક વ્યક્તિને મારી નાખનારો પોતાના સગ્ગા કાકાને ગળું ડાબીને મારી નાખવાવાળો એને શ્રીજી મહારાજ સત્સંગી કરે? કરે. આ સત્સંગ તો મેલા કપડાને સાફ કરવા માટેની ધોબીશાળા છે. ધોબીને ત્યાં કયું કપડું જાય? સાફ કપડું આવે. ધોબીને ત્યાં કોઈ ઇસ્ત્રીવાળું સરસ કપડું મૂકી આવે? આ સત્સંગ તો ગંદાને સાફ કરવા માટેનો જ આ ધોબીઘાટ છે. જે ગંદો હોય અને એને ચોખ્ખો કરવાનો એ જ આ ધોબીઘાટે આવે. ચોખ્ખો જ છે તો એને અહીં આવવાની જરૂર જ નથી, એ તો સીધો જો ધામમાંથી જ આવ્યો છે તો આ સત્સંગમાં આવીને શું કરશે? સિવાય કે મહારાજના
ઈચ્છાથી આનંદના કલ્યાણ કરવા આવે એ વાત આખી જુદી છે, પણ જે ચોખ્ખો જ છે, તો જો બધા ચોખ્ખા જ સત્સંગમાં લેવાના હોય કે જે ચોખ્ખોને પવિત્ર હોય એને સત્સંગમાં લેવો, તો આ સત્સંગને સ્થાપવાની કરાવવાની જરૂર જ નથી. ગંદો હોય એને સંગ્રહ કરવા માટે ને એને ચોખ્ખો કરવા માટે સત્સંગ છે, કે ગંદા જીવને પકડે. સાધુ શું કરે? ગંદા જીવને પકડે, એને કથા વાર્તાનો ઉપદેશ આપે, એને કોઈ પણ રીતે વઢીને ખીજીને પ્રેમથી એની અંદર રહેલો મેલ કાઢે અને એને ભગવાનને ગમે એવો બનાવે. આ તો ધોબીકાટ છે, એટલે એ ગંદો જ આવે, ચોખ્ખો ના આવે. શ્રીજી મહારાજનો સ્વભાવ તો ગમે એવો કુપાત્ર હોય પણ મહારાજ કે એક વખત એને સત્સંગમાં લેવો, એની ભૂલ થાય તો એને ભૂલ થાય તો એને પ્રાયશ્ચિત આપીને પણ સત્સંગમાં રાખવો, પણ એકની એક ભૂલ બહુ વખત કરે રાખે તો મહારાજ કે એવો કુપાત્ર હોય તો એને સત્સંગની બહાર કાઢી મૂકો પછી. પણ સત્સંગમાં આવ્યો હોય અને કોઈ સાધન દશાવાળો હોય અને એનાથી ભૂલ ના જ થાય એવું ના થાય. આપણો આજની સત્સંગની શરૂઆત હોય તો આપણને ચોરી કરવાની વર્ષોથી ટેવ હોય તો ચોરી કરવાની ટેવ તરત ના છૂટી જાય, ખોટું બોલવાની ટેવ હોય તો એ તરત ના છૂટી જાય, આપણને કંઈક વસ્તુ આડી અવડી કરી નાખવાની ટેવ હોય તો એ તરત ના જતી રહે, આપણને કંઈ જોઈ નાખવાનું, ખાઈ નાખવાનું, સાંભળી નાખવાનો સ્વભાવ હોય તો સત્સંગમાં આવીને તરત ના જતો રહે. જતો રહ્યો એવું દેખાતું હોય તો પાછો 5 વર્ષે ઊભો થયો હોય, કારણ કે પહેલાં ફોર્સ જબરો હોય સત્સંગનો એટલે ડબાઈ ગયું હોય, અને પછી 5 વર્ષ પછી એ પાછું ઊભું થાય ત્યારે લાગે કે પહેલાં તો ડબાઈ ગયું હતું, પહેલાં 2 વર્ષ સત્સંગમાં આવ્યો ત્યારે કાંઈ નહોતું થતું, અને હવે પાછા ગાઢ સંકલ્પ ને વિચાર ને બીજું બધું ક્યાંથી આવ્યું? ના હતું જ, પણ ઓલો સત્સંગ કરવાનો ફોર્સ એવો હતો ને જબરો, ઓલું ડબાઈ દીધું. પણ સત્સંગમાં ગંદા જીવને પણ મહારાજ લે છે, મહારાજે એને સત્સંગી વર્તમાન ધાર્યા અને વર્તમાન ધરાવ્યા, અને એ બ્રાહ્મણે પોતાના ગામના બીજા 50 બ્રાહ્મણો સત્સંગ કરાવ્યો અને સત્સંગી કર્યા પાકા. પણ ભગવાન અંતર્યામી છે, એના કાકાને એને મારી નાખ્યા, એ પણ શ્રીજી મહારાજે એને જેવું છે એવું કીધું. એક વસ્તુ બહુ યાદ રાખેવી વાલા ભક્તો, મહારાજ બહુ દયાળુ છે, આપણું આત્યંતિક કલ્યાણ ચોક્કસ મહારાજ કરવાના છે, પણ ભગવાન છે ને પૂરબિયા ભગવાન છે, કાં તો આપણા કરેલા ગુનાઓ આપણે ભગવાનના કોઈ મોટા ઓલિયા પુરુષ હોય એની આગળ સ્વીકારી લઈએ કે મારાથી આવી ભૂલ થઈ ગઈ છે અને આ ભૂલ છે, મને એનું પ્રાયશ્ચિત આપો. પ્રાયશ્ચિત કરવાથી ગમે એટલું મોટું પાપ થયું હોય તો જીવ ચોખ્ખો થાય જ છે. શાસ્ત્રોમાં પ્રાયશ્ચિતો એવા લખ્યા છે, અમે સાધુ થયા પણ સાધુથી પણ કોઈ પ્રકારની ભૂલો થાય, જે સમાજની અંદર અતિ અઘટિત ઘટનાઓ કહેવાય એવી ઘટનાઓ પણ જો ત્યાગી સમાજથી થઈ હોય તો એના પ્રાયશ્ચિતો શાસ્ત્રોમાં લખેલા છે. એવું પ્રાયશ્ચિત કરવાથી જીવ જેવો પહેલાં ચોખ્ખો હોય એવો જ થઈ જાય. કોઈ વસ્તુ ઉપર કાટ ચડી ગયો અને તમે ઘસો તો સરસ થઈ જાય પાછી, એમ ગમે એવો કોઈ ગંદો થઈ ગયો હોય પણ એ પ્રાયશ્ચિત કરે એટલે પ્રથમ જેવો તો એવો જ થઈ ગયો કહેવાય. પછી એને કોઈ પાપે યુક્ત કહે તો પાપે યુક્ત કહેવાવાળો છે ને એ પાપવાળો કહેવાય. કોઈ વ્યક્તિએ ચોરી કરી, ચાલો સત્સંગમાં છે, એને ચોરી કરી, ચોરી એને સ્વીકાર લીધી, એ ચોરીની ખબર 5 વ્યક્તિને સત્સંગમાં છે કે આ વ્યક્તિએ ચોરી કરી છે, પણ એ વ્યક્તિએ કોઈ મોટા પુરુષ પાસે જઈને કબૂલી લીધું કે મેં ચોરી કરી છે, મોટા પુરુષે એને પ્રાયશ્ચિત આપ્યું, એને પ્રાયશ્ચિત કરી દીધું. મોટા પુરુષ ગમે તે પ્રાયશ્ચિત આપે, એને એવું કે એક દંડવટ કરતો એક દંડવટમાં પ્રાયશ્ચિત થાય, એને એવું કે એક ઉપવાસ કરતો એક ઉપવાસમાં પ્રાયશ્ચિત થાય, એને એવું કે તું 100 પ્રદક્ષિણા કરતો એ 100 પ્રદક્ષિણામાં પ્રાયશ્ચિત થાય. આવે એને પ્રાયશ્ચિત કરી દીધું, પણ ઓલા 5 હરિભગતને એવી નથી ખબર કે આને મોટા પુરુષ પાસે કબૂલી લીધું ને પ્રાયશ્ચિત કરી દીધું, અને ઓલા 5 ભેગા થઈને ગમે ત્યારે ઓલો સત્સંગી તો ચોર છે ને ચોરી કરે છે એવી વાતો કરે તો ઓલાનું પાપ આ 5એ 5ને લાગે, એનાથી 10 ગણું લાગે. શાસ્ત્રનો એવો નિયમ છે, કોઈએ કંઈક ખોટું કે ખરાબ કોઈનાથી કંઈ થઈ ગયું જાણી જોઈને કે અજાનમાં, પણ એનું પ્રાયશ્ચિત એને કોઈ ભગવાનના મોટા પુરુષ પાસેથી લઈ અને એનું પ્રાયશ્ચિત કરી દીધું, પછી ક્યારેય પણ એને એ નજરથી જોવો નહીં. એ નજરથી જોવાવાળાને સૌથી મોટું પાપ લાગે છે, શાસ્ત્રના આવા કાયદાઓ છે. અને શાસ્ત્ર એટલા માટે જ આવા કાયદાઓ ઋષિ મુનિઓએ કે મોટા પુરુષોએ લખ્યા છે કે સાધન દશાવાળો ભૂલ કરવાનો જ,
મને ખબર છે એક વખત કથા અહીંથી કે ક્યારેક હું કરતો હતો અને ત્યારે વાત આવી કે ભૂલથી પણ આપણાથી આવું કોઈક મરી ગયું હોય કે આમ થયું હોય તો આવું, ત્યારે એક હરિભગતનો ફોન આવ્યો કે સ્વામી અમે દરવાજા આમ કેટલી વાર પહેલાં પક્ષીઓ આવતા હોય દરવાજા બંધ કરીએ ઇન્ડિયામાં, તો ઘણી વખત આમ દરવાજો જોરથી બંધ કરતા હોય તો ઘણી વખત પક્ષી આવે અને એની અંદર પક્ષી આવ્યું હોય ને એમાં મરી ગયા હોય એવું ઘણી વખત થયું છે, તો એનું પ્રાયશ્ચિત શું? કોઈ વાર કીડીઓનો ઉપદ્રવ થયો હોય તો પાવડર નાખ્યો છે એવું થયું છે, તેનું પ્રાયશ્ચિત શું? કેટલીક વસ્તુ એવી હોય કે જે જ્યારે આપણે સાંભળીએ ત્યારે તરત દેખાય કે આ વસ્તુ આવી થઈ છે, તો એનું જે જે પ્રાયશ્ચિત હોય, જે જે વસ્તુનું જે જે પ્રાયશ્ચિત ભગવાનના કોઈ મોટા પુરુષે આપ્યું, કોઈ ભગવાનના પવિત્ર સંતે આપ્યું અને પ્રાયશ્ચિત કરી દીધું એટલે આપણે ચોખ્ખા થઈ ગયા. પણ એવું તો ના જ હોવું જોઈએ વાલા ભક્તો, કે ગંદવાડો આપણી પાસે આપણા હૃદયમાં હંગરેલો હોય, આપણે કોઈ દિવસ એ ચોખ્ખા થવા માટે મહેનત જ ના કરી હોય એવું ના હોય. ગંદા તો થવાશે પણ ભગવાનને અંતર્યામી જાણીને ચોખ્ખા થઈ જઈએ. જો ભગવાન છેલ્લે લેખા ના લે એવું આપણી ઈચ્છા હોય તો, નહીં તો શ્રીજી મહારાજ શું કરશે કે ચોક્કસ અત્યારે આપણને કાંઈ નહીં કરે, પણ જે જે કર્મ જે જે સમયે જેવું જેવું કર્યું છે એનું ફળ શ્રીજી મહારાજ એવું ને એવું આપશે. આમાં એક લખ્યું છે કર્મ ફળ પ્રદાતાપણું. શ્રીજી મહારાજનું એક આ એક ગુણધર્મ છે ભગવાનનો. ભગવાનનો શું છે? જો પ્રથમના 13માં મહારાજ કહે છે, આ વાક્યમાં બે વસ્તુ છે, ભગવાન અંતર્યામી પણ છે અને અંતર્યામી છે એટલે તમામ કર્મોને એક સાથે. તમે વિચારો કે આટલા બધા સૃષ્ટિમાં જીવો છે, કીડી છે, મકોડા છે, માછલા છે, સર્પ છે, વીંછી છે, જળચર, સ્થળચર, ખેચર બધાય, પાછું આવું એક બ્રહ્માંડ નથી, અનંત કોટી બ્રહ્માંડો છે. અનંત કોટી બ્રહ્માંડમાં કયો જીવ કયા ટાઈમે શું કરી રહ્યો છે એક સાથે બધાનું મેનેજમેન્ટ કરી શકે, કેવી શક્તિ હશે ભગવાનની? વિચારો ખરા. એક સાથે એટલું નહીં, એના કર્મને જોઈ શકે અને સાથે સાથે એને જે કર્મ કેટલાક જન્મો પહેલાં કરેલા છે એ કર્મનું ફળ પણ એને વ્યવસ્થિત રીતે ટાઈમ ટુ ટાઈમ આપવું, બિલકુલ આગું પાછું ના થાય. અહીંયા આગળની એક્યુરેટ અહીંની ગવર્મેન્ટ હશે ને, અહીંના એક્યુરેટ કંપનીઓ હશે ને, તોય 2 કલાક 5 કલાક 1 દિવસ 2 દિવસ ક્યારેક આગી પાછી થતી હશે, પણ ભગવાનનું કાર્ય એમાં બિલકુલ 1 સેકન્ડના કરોડમાં ભાગમાં પણ ક્યારેય વિલંબ થતો નથી. એક સરખી રીતે એક સાથે આટલાને જોઈ શકે એ કેવા ભગવાન હશે? વિચારો ખરા. એના જેવું એક પણ આપણાથી થાય એવું નથી. જીવ તો ખોટું ડાપણ કરે કે મારાથી આવું થઈ જાય અને હું આવું કરી દઉં, હું આવું તાકાતવાળો, કાંઈ આપણી અંદર તાકાત નથી. એને કર્યું એવું એક થાય નહીં આપણને રે, એને કર્યું એવું એક આપણાથી થાય જ નહીં. 5 જીવ આપણી નજરની સામે બેહાડ્યા હોય ને તોય એ 5 એક સાથે શું કરી રહ્યા છે આપણે જોઈ ના શકીએ, નજરની સામે ના જોઈ શકીએ. એક પેનથી આમ ઘડીક લખતો હોય, ઘડીક મૂકી દે, ઘડીક કોઈ કાગળ લે, ઘડીક મૂકી દે, એક ખાતો હોય, એક ઊંઘતો હોય, હવે ઘડીક કોઈક આંખ ખોલે બંધ કરે. શ્રીજી મહારાજને તો મારી આંખ ક્યારે બંધ થઈ ક્યારે ખુલી, એવા તો કરોડો જીવની આંખ ક્યારે ખુલી બંધ થઈ, ક્યારે આની આંગળી હલી ક્યારે ના હલી, આની આંખ ક્યાં ગઈ, આનો કાન ક્યાં ગયો, આની જીભ ક્યાં ગઈ, આની ચામડી કઈ કયો સ્પર્શ કરવા લોભાય, આવું બધું જ મેનેજમેન્ટ એક સાથે કરે છે, એક સાથે. એ ભગવાનનું અંતર્યામી સ્વરૂપ છે. અને એ અંતર્યામી સ્વરૂપ દ્વારા મહારાજ શું કરે છે? પ્રથમનું 13મું જો, અને એ જે ભગવાન તે પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની શક્તિ તેને સહિત થતા જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે, અંતર્યામી રૂપે રહ્યા છે, અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે, અને તે જીવ છે તે પૂર્વજન્મને વિશે કેટલાક કર્મ સત્વગુણ પ્રધાન કરીને કર્યા છે, કેટલાક કર્મ રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે, કેટલાક કર્મ તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે, તે કર્મને અનુસારે એ જીવને ભગવાન ઉદ્ભિદ જાતિના દેહ, જરાયુજ જાતિના દેહ, સ્વેદજ જાતિના દેહ અને અંડજ જાતિના દેહ તેને પમાડે છે, અને સુખ દુઃખ જે કર્મના ફળ તેને પમાડે છે, અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે.
ટૂંકમાં ભગવાન જીવના કર્મને જોવે છે. કર્મનો એક સિદ્ધાંત છે. કર્મ જે કર્મ એટલે કે જે આપણે ક્રિયા કરીએ છીએ, એ કર્મ ક્યારેય પણ કોઈને છોડતું નથી એવું કર્મના સિદ્ધાંત ઉપર જ જે થયેલા છે ગ્રંથો સંપ્રદાયો, એ લોકો એવી વાત કરે છે. તો કર્મનું ફળ તો આમાં આવ્યું પ્રથમના 13માં કે ભગવાન જ આપે છે. આ અંત્યના 37માં પણ એ વાત આવી કે કર્મ ફળ પ્રદાતાપણે અંતર્યામી રૂપે રહ્યા છે. તો કર્મ ફળ પ્રદાતાપણું મેન નાસ્તિકો એવું કહે છે કે કર્મ છે એ જ ભગવાન જેવું કાંઈ નથી, કર્મ છે એ જ બધો કંટ્રોલ કરે છે. તમે કર્મને ખપાવી દો એટલે તમે છૂટા થઈ ગયા. આ નાસ્તિકોની માન્યતા છે. એ લોકો કર્મને ખપાવવા માટે બધું જ કરે છે, ઉપવાસો કરે છે, આ બધું જ ક્રિયાઓ કરે છે. પણ એક ઉપવાસ કરવો એ પણ એક કર્મ છે. આ પૃથ્વી છે, કર્મભૂમિ છે. અહીં એક પણ ક્રિયા, કોઈ પલાઠી વાળીને બેઠો છે એ પણ કર્મ છે. અરે કોઈ ઊંઘી ગયો છે એ પણ કર્મ છે. આ કર્મભૂમિ છે. આની ઉપર કર્મ કર્યા વિના ક્યારેય પણ રહેવાતું જ નથી. એક સેકન્ડ એવી જાતી નથી કે કર્મ ના થતું હોય. પરંતુ ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનના સંબંધે સહિત જે કર્મ કરે છે એ નિષ્કર્મ્ય થાય છે, એ નિર્ગુણ ભાવને પામે છે. તમે જોબ કરો પણ તમે એવો વિચાર રાખો છો કે હું જોબ કરું છું, એ જોબ દ્વારા કંઈક આવક થાય તો હું અહીં આગળ આ સંસારનું જે મહારાજે કાર્ય સોંપ્યું છે એ કરું, સાથે મારાથી સત્સંગની સેવા થાય એટલે હું જોબ કરું છું, તો એ તમારું નિષ્કર્મ્ય થઈ ગયું. તમે ગાડી ચલાવો છો, તમને એમ થાય કે આ ગાડી હું ચલાવીને જાઉં છું પણ મહારાજ અહીં મારી ગાડીમાં બેઠા છે બાજુમાં, તો તમે ગાડી ચલાવીને જાઓ છો એ નિષ્કર્મ્ય થઈ ગયું. તમે જમો છો ને જમતા જમતા તમે જમતા પહેલાં એ સંકલ્પ કરો કે આ તો મહારાજ મારી અંદર રહીને જમે છે, મુક્તોને જમાડું છું, તો એ નિષ્કર્મ્ય થઈ ગયું. કર્મ તો આ કર્મભૂમિ છે, કર્મ તો કરવું જ પડે, પણ કર્મને નિષ્કર્મ્ય કરતા શીખીએ. ગઢડા મધ્ય પ્રકરણનું 11મું વચનામૃત એમાં શ્રીજી મહારાજે નિષ્કર્મ્ય કર્મ વિશેની ઘણી વાતો કરી છે. પણ એ કર્મફળ પ્રદાતાપણું ભગવાનનું છે. ભગવાનનું કર્મફળ પ્રદાતાપણું પણ એટલું એક્યુરેટ છે. ધૃતરાષ્ટ્રે જ્યારે પોતાના 100 પુત્રો પોતાની નજર સામે મર્યા ત્યારે ધૃતરાષ્ટ્રે શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછ્યો છે કે જિંદગીમાં હું તો જન્મથી આંધળો છું, મેં કોઈ પ્રકારનું પાપ ક્યારેય કર્યું જ નથી, તો પછી મારા 100 છોકરા મારી નજરની સામે કેમ મર્યા? ત્યારે ભગવાને ધૃતરાષ્ટ્રને એક એવી દ્રષ્ટિ આપી છે કે જે દ્રષ્ટિમાં એને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થવા લાગ્યું. એને જ્ઞાન થતા થતા પોતાના 50 જન્મ પહેલાંનો એક જન્મ દેખાયો. એ જન્મ દેખાયો એની અંદર એ પારધી હતા. પારધી શું કરે? જાળ નાખે ને પક્ષીઓને પકડે. ત્યારે એને એવું દેખાયું કે એ 50 જન્મ પહેલાં પારધી હતા અને એને જાળ નાખી પક્ષીને પકડવા માટે ઝાડ ઉપર જાળ નાખી અને નીચે અગ્નિ કર્યો. જાળ અને અગ્નિમાંથી ઘણા પક્ષીઓ બચીને ઉડી ગયા. એ ઉડી તો ગયા પણ એ આંધળા થઈ ગયા અગ્નિની ઝાડને લઈને, અને 100 જેટલા પક્ષીઓના બચ્ચાઓ એ અગ્નિમાં સળગી ગયા. એ જે એને કર્મ કર્યું એ કર્મ ભગવાને નોંધી લીધું અંતર્યામી સ્વરૂપે. આ પારધીએ 100 બચ્ચાઓ માર્યા, નિર્દોષ બચ્ચાઓને, અને આટલા પક્ષીઓને આંધળા કર્યા. એ જે એનું કર્મ હતું એ ભગવાને જોઈ રાખ્યું અંતર્યામી સ્વરૂપે. કર્મફળ પ્રદાતા તો ભગવાન જ છે. કર્મની તાકાત નથી કે ધૃતરાષ્ટ્રને પકડે, પણ ભગવાને એવી કોઈ પોઝિશન ઊભી થાય કે જેમાં એ કર્મનું ફળ એને મળે એની વાટ જોઈ. 50 જન્મ પછી જ્યારે ધૃતરાષ્ટ્રને ત્યાં 100 છોકરાના જન્મ થયા, 100 છોકરાનો જન્મ કોઈ પુણ્ય છે પાછલું, એટલે 100 જન્મના 100 છોકરા જન્મ્યા, પણ એની સાથે પુણ્ય જે કર્મ હતું એની સાથે જ ભગવાનને એ પણ આપવાનું હતું કે ઓલું જે છે એનું ફળ આપવાનું છે. અને ભગવાને એનું ફળ આપ્યું. એ જન્મથી ઓલા પક્ષીઓ આંધળા થયા એટલે આંધળો થયો, અને ઓલા 100 પક્ષીઓ અગ્નિમાં બળી ગયા એટલે ભગવાને એના કર્મનું ફળ એવું દીધું કે એના 100 છોકરાઓની નજર સામે મર્યા.
એક વસ્તુ બહુ યાદ રાખવી વાલા ભક્તો, ઘણીક વખત ભગવાનના ભક્તોને એવો પ્રશ્ન થતો હોય, ભગવાનના ભક્તોને ઘણીક વખત એવો વિચાર આવતો હોય કે આપણે ભગવાનના ભગત હોવા છતાંય, આપણે ભગવાનની ભક્તિ કરતા હોવા છતાંય આપણને આટલું બધું દુઃખ કેમ આવે છે? આવો પ્રશ્ન ભગવાનના ભક્તને ઘણીક વખત થતો હોય. પણ હંમેશને માટે યાદ રાખવું, બે કોઠી હોય અનાજની, એક બે વ્યક્તિ પાસે બે કોઠી અનાજની છે, એક કોઠીમાં કોદરો ભરેલો છે અને બીજી કોઠીમાં ઘઉં ભરેલા છે. કોદરાવાળા વ્યક્તિ પાસે અડધી કોઠી કોદરાની થઈ, પછી એની પાસે ઘઉં આવ્યા એટલે એને ઉપરથી ઘઉં ઉમેરી દીધા, અને જેની પાસે ઘઉં છે એની પાસે હવે ઘઉં નથી, એની પાસે કોદરા આવ્યા એટલે એને ઉપરથી કોદરા ઉમેરી દીધા. હવે નીચેનું જેનું જે કાઢવા માટેનું અનાજને, પેલા મોટા કોઠારો દેશમાં હોય અને નીચે કાણું હોય, ત્યાંથી બધું અનાજ કાઢે. હવે ત્યાંથી જ્યારે અનાજ કાઢશે ત્યારે ઓલો વ્યક્તિ ઘઉં ભરેલા છે, છતાં પણ નીકળશે શું? કોદરા. અને ઓલો વ્યક્તિ નીચે, એને એને ત્યાં કોદરો ઉપર ભરેલો છે પણ નીચે નીકળશે શું? ઘઉં. પણ એ કોદરો ત્યાં સુધી જ નીકળશે કે જ્યાં સુધી ઘઉં નથી આવ્યા. કોદરો એ દુઃખ છે અને ઘઉં એ સુખ છે. એ દુઃખ જે આપણને દેખાય છે, ક્યાંક ઘઉં ભરેલા આવ્યા ને પછી કોદરો ભરેલો આવ્યો, પણ એ ભગવાન નથી ભરતા, એ કોદરો અને ઘઉં આપણા જ ભરેલા છે. ભગવાન તો ફક્ત એનું મેનેજમેન્ટ કરે છે. તો આપણને એમ થાય તો ભગવાનના ભગત થવાથી તો કોદરો ટળી જવો જોઈએ અને ઘઉં થઈ જવા જોઈએ. કારણ કે એવું છે કે જે ભગવાનનો આશ્રિત થાય એ તો બધી રીતે સુખ્યો થાય. શાસ્ત્ર તો એવું કહે છે, ભગવાનનો આશરો ને ભગવાનનો શરણાગત થયો એટલે સુખી થઈ જાય. તો પછી એવું કેમ? તો પછી એનું કારણ એ છે વાલા ભક્તો, ભગવાન ધારે તો કોદરાના ઘઉં કરી શકે છે, ભગવાન ધારે તો કોદરાના ઘઉં કરી શકે છે, ભગવાન ધારે ઘઉંનો કોદરો પણ કરી શકે છે. ભગવાન તો સમર્થ છે. ભગવાન એ કોદરો આપણો 50 મન અંદર ભરેલો હોય ને, એમાંથી ભગવાન 2 મન કોદરો રાખે અને 48 મનના ઘઉં કરી દે. પણ આ જીવ એવો છે કે એને 50-50 ઘઉં કરવા પડે. હવે ભગવાનની કોઈ લિમિટેશન હોય ને, આપણે આપણો કોઈ ઓફિસર અહીંયા આગળ ઓળખીતો હોય અને આપણે અહીંયા આગળ હમણાં બાંધકામ કરવું છે, અને આપણો બહુ નજીકનો ઓફિસર હોય, ઓળખીતો હોય કે ચાલો ભાઈ સ્ટ્રક્ચરનું ઇન્સ્પેક્શન કરવાવાળો આપણા બહુ નજીકનો માણસ છે, પણ એ કદાચ આપણું થોડું ઘણું આમ આઘું પાછું હોય તો એટલું કે ચાલો આટલું તમે કરી દેજો, હવે હું ફરી નહીં આવું, પણ આટલું કરીને તમે તમારી રીતે આગળ કામ કરજો, મને તમારા પર વિશ્વાસ છે. પણ અહીંયા આગળ સ્ટ્રક્ચર જ ઊભું ના કર્યું હોય લોઢાનું, અને સીધા લાકડા નાખ્યા હોય, હવે અંદર પ્લાનમાં હોય લોઢાનું સ્ટ્રક્ચર ઊભું કરવાનું, નહીં લાકડા ઊભા કરીને કીધું હોય કે અમે કરી દીધું બધું કામ, તો ના થાય. ઓલાની કોઈ લિમિટેશન હોય. એમ ભગવાન માટે તો પોતાનો ભક્ત સૌથી વાલો છે, પણ ભગવાન એ સર્વજીવ હિતાવહ પણ છે. ભગવાનને તો તમામ જીવોને એક સરખો ન્યાય આપવાનો છે, તમામ જીવોના કર્મને એક સરખો ન્યાય આપવાનો છે. એટલે ભગવાન તો એનું કાર્ય અંતર્યામી રૂપે એ રીતે કરે જ, અને ભગવાન હંમેશા ભક્તની ફેવરમાં જ હોય, ફેવરમાં જ હોય. ભગવાન કોઈ દિવસ પોતાના ભગતને અતિ દુઃખી કરતા નથી. ભગવાન એવું કરે છે કે ઘરમાં 10 માણસ મરવાના હોય તો 9 માણસ મરે ને એક બચે, બચાવે તો હું ઓછું છે? આખું બધું જ લૂંટાઈ જવાનું હોય અને આપણું એક ઘર રાખી મૂક્યું હોય, ભગવાને શું ઓછું છે? ઓછું છે. આખું આપણી ગાડીઓ જતી રહેવાની હોય, આપણું ઘર જતું રહેવાનું હોય, આપણા બેંક બેલેન્સો જતા રહેવાના હોય, એમાંથી ભગવાને આપણું ઘર બચાવીને રાખ્યું હોય શું ઓછું છે? હમણાં જ એક હરિભગત, બહુ સારા ને સમજણવાળા હરિભગત છે, અત્યારે કથા પણ સાંભળતા હશે, એ ભગતના જીવનની અંદર ઘણું આર્થિક વ્યવહારનું દુઃખ આવ્યું, ઘણા પ્રકારના દુઃખ આવ્યા, ધંધાઓમાં ખોટ ગઈ, ધંધાઓ આખરે કાઢી નાખવાના થાય તો ખોટ ખાઈને પણ ધંધાઓ કોઈ લેવાવાળો નથી મળતો, આવી બધી અનેક પ્રકારની એની પરિસ્થિતિઓ ઊભી થઈ.
પણ એ પરિસ્થિતિની અંદર એને એટલી તો ખબર છે કે આ મહારાજ જ કરતા છે, મહારાજ સિવાય બીજો કોઈ કરતા નથી, મહારાજ જે કરે છે બરાબર જ કરતા હશે. પણ છતાંય ભગવાનના ભક્તને એક હંમેશને માટે એવું થતું હોય કે હું ભગવાનની ભક્તિ કરું તોય મારે દુઃખ કેમ. અને કેટલાય લોકો એવા છે કે જે માંસ ખાય છે, દારૂ પીવે છે, ચોરી કરે છે, વ્યભિચાર કરે છે, કોઈ દિવસ ભગવાન સામું જોતાય નથી, તો હારી ગાડીઓમાં ફરે છે, હારા બંગલામાં ટેન્શન નહીં, બહુ મોજમાં રહે છે, અને હું તો ભગવાનનો ભગત તોય પીલાઈ જાઉં છું. આવું ભગવાનના ભક્તને ઘણીક વખત બહુ પ્રશ્નો થતા હોય. ના, આવો પ્રશ્ન ક્યારેય ના કરશો. કારણ કે વાલા ભક્તો, મારા અને તમારા પૂર્વના જન્મોની અંદર આપણે કેટલા ગુનાઓ કેવા કર્યા છે એની આપણને ખબર નથી. ભગવાન આપણને સૂળીનું દુઃખ કાંટે આપે છે, એવું સમજો, સૂળીનું દુઃખ છે એ કાંટે આપે છે. એટલું તો ભગવાન આપણને સહાય કરે છે. પણ આપણે એવું કહેશું કે ભગવાન કાંટોય નહીં, એ નહીં બને, કોઈ દિવસ નહીં બને, એ શક્ય જ નથી. કે આપણે ભગવાનને એવું કહે ભગવાન કાંટોય નહીં, એ શક્ય જ નથી. સૂળીનું દુઃખ કાંટે મટાડે છે. ભગવાન જે કરતા હોય છે એ આપણા હિત કરતા છે, આપણા હિતમાં જ કરે. એ અંતર્યામી રૂપે કર્મનું ફળ આપે છે જે કાંઈ કરે. કોઈ વખત આપણને એમ થાય, હું મેં તો કોઈ સાથે દગો કર્યો નથી, બધા મને જ દગો કરી જાય છે, મારી પાસેથી જ રૂપિયા લઈ જાય છે. પણ બધા આપણા દેનદારો નહીં, લેનદારો હોય, લેનદારો હોય. એક બ્રાહ્મણ ઉજ્જૈન નગરીમાં ગયો. ઉજ્જૈન નગરીની અંદર જઈને રાજા ભોજને કે મને રૂપિયા આપો થોડા, હું તમને આ જન્મે રૂપિયા આપીશ, નહીં તો આવતા જન્મે રૂપિયા દઈ દઈશ, મારે 1,00,000 રૂપિયાની જરૂર છે. ભોજ રાજા બહુ ઉદાર, 1,00,000 રૂપિયા દીધા. રાજાને ખબર હતી કે આ જન્મે નહીં તો આવતા જન્મે એને દેવા આવવું જ પડશે. લઈને એ બ્રાહ્મણ ગયો, પોતાનો એક મિત્ર તો ગાંચી, એ ગાંચીને ઘેર ગયો, રાત્રિ રોકાણ કર્યું અને આ ફરજામાં બળદ બાંધેલા હતા. હવે આ બળદ બે વાતો કરે, બે બળદો વાતો કરે અને પશુની ભાષા સમજી શકે આ બ્રાહ્મણ. એક બળદ ઓલા બીજા બળદને કે કાલે જ્યારે ગાંચી મને તેલની ઘાણીએ ચડાવશે અને મને આમ ચક્કર ફેરવશે, આપણા દેશમાં પહેલાં તલ પીલવાના હોય કે એનું તેલ કાઢે ને તો બળદને આમ ઘાણીએ જોડ્યો હોય ને ગોળ 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 ફર્યા કરે, એ જ્યારે હું ચોથો આંટો કાલે ફરીશ એટલે મારું શરીર પડશે, હું મરી જઈશ, કારણ કે મારું ગાંચીના ઋણમાંથી હું મુક્ત થઈ જવાનો છું. આવે બોલો કે ભાઈ તું તો વહેલો છૂટો થઈ જઈશ, પણ મારે તો આ ગાંચીને 1,00,000 રૂપિયા દેવાના બાકી છે. કેટલા? 1,00,000 રૂપિયા ગાંચીને દેવાના બાકી છે. એની પાસેથી મેં 1,00,000 લીધા હતા, એ મારે દેવાના બાકી છે, એટલે એ બળદ થયો છું. પણ આ જન્મની અંદર 1,00,000 રૂપિયા હું ચૂકવી શકું એમ નથી. 1,00,000 રૂપિયાની મજૂરી કેટલી થાય એ જમાનો, એટલે મારે તો હજુ ઘણાય જન્મો ધરવા પડશે આ ગાંચીને ત્યાં, અને બળદ થવું પડશે. પણ મારે 1,00,000 રૂપિયા ભોજ રાજા પાસેથી લેવાના બાકી છે, એ મારો ઋણી છે. એટલે જો ભોજ રાજાએ એક એવી હરીફાઈ ગોઠવી હતી, એને પોતાના બે બળદ મૂક્યા હતા કે આ બળદ સાથે જે બળદ હરીફાઈમાં જીતી જાય તો મારે એને ઈનામ આપવું 1,00,000 રૂપિયાનું. એ આ બળદને ખબર પડી. હવે તમને થાય કે આ બળદને કેમ ખબર પડે ને બળદ કેમ બોલે, પણ આ બધુંય છે આપણને સમજાવવા માટે, સમજાવવા માટે કે ભગવાન અંતર્યામી રૂપે કેટલું કાર્ય કરતા હોય છે. આમાં ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનો મહિમા સમજવાનો છે કે ભગવાન કેટલો એક્યુરેટ હિસાબ રાખતા હશે. ઓલો બળદ કે જો મને આ ગાંચી ઉજ્જૈન લઈ જાય અને જે પેલો ભોજ રાજા બળદોની હરીફાઈ કરે છે એ બળદ જોડે જો મને મૂકે તો હું જીતી જાઉં અને ભોજ રાજા 1,00,000 રૂપિયા ગાંચીને આપે એટલે હું ઋણમાંથી મુક્ત થાઉં, પેલા ભોજ રાજાએ મારા ઋણમાંથી મુક્ત થાય એટલે એને બીજો જન્મ ધરવો ના પડે, નહીં તો ભોજ રાજાને બીજો જન્મ ધરવો પડશે. આમ પેલા બે બળદ વાતો કરે છે અને આ બ્રાહ્મણ સાંભળે છે. હવે બ્રાહ્મણ 1,00,000 રૂપિયા ભોજ રાજા પાસેથી લઈને જ આવ્યો હતો અને બ્રાહ્મણનો ઇન્ટેન્સ એ જ હતો કે આગલા જન્મમાં દેવાના આવે, આ જન્મે તો લેર કરીને મરી જાઓ, આગલા જન્મે જે થવું હશે થશે. ઘણા એવા નથી હોતા, ઓસ્ટ્રેલિયાથી હમણાં મને 2-5 વર્ષ થઈ ગયા, ઓસ્ટ્રેલિયાથી એક છોકરાનો ફોન આવ્યો કે સ્વામી ઇન્ડિયા આવું છું. મેં કીધું બહુ સારું, આવો.
એમાં બે છોકરા, એક સત્સંગી, એક હિરેન ભગત મેઘવા ગામના છે. અહીંયાના ભાઈ નિમેશ ભગત આવે છે, એના ફુવા શશિકાંતભાઈ ને લોકો આવે છે. અત્યારે કથા પણ રેગ્યુલર એ પરિવાર અહીં રોજ સાંભળે છે, અત્યારે કથામાં જશે. કેવી સમજણ હોય છે. ઓસ્ટ્રેલિયાથી બે છોકરા આવ્યા, હિરેન ભગત આવ્યા, ચુસ્ત સત્સંગી ગુરુજીના પરમ કૃપાપાત્ર લોયાધામના નિષ્ઠાવાન હરિભગત, એવા માથું મૂકી દે એવો ભગત, આખો પરિવાર એવો, એના પપ્પા બધા એવા. અને એક બીજો છોકરો આવ્યો, એ પણ ઓસ્ટ્રેલિયા જ્યારે હું ગયેલો ત્યારે મળેલો, પણ સત્સંગી એટલો બધો નહીં અને સંતો સાથે કોઈ એવું એટેચમેન્ટ પણ નહીં. એ જ્યારે ઓસ્ટ્રેલિયાથી પાછો આવ્યો ત્યારે એને પેલું ક્રેડિટ કાર્ડ કે કોઈ કાર્ડ આવતું હશે એવું, કે જે કાર્ડને તમે ઘસો એટલે એમાંથી તમે રૂપિયા કેશ કરી શકો. હવે એને નક્કી જ હતું મારે ઇન્ડિયા પાછું જવાનું છે, એટલે એને કાર્ડ ઘસી $10,000 કે $15,000 લઈ લીધા અને ઇન્ડિયા પહોંચી ગયો. એની સામે હિરેન ભગત ત્યાંથી અહીં આવ્યા, ક્રેડિટ કાર્ડને બધું ત્યાં પાછું આપીને આવ્યા, ત્યાં બધું જમા કરાવ્યું, એનો પાછલો પગાર હતો એનો ટેક્સ પણ ત્યાં ભરીને આવ્યા, અને એ ભરીને આવ્યા અને એ ઇન્ડિયા આવ્યા પછીથી એને કોઈ રૂપિયા ત્યાંથી જે ટેક્સ ભર્યો હશે એ લોકોને ખબર પડી કે આવ્યા અહીં નથી, એની જે પ્રકારની સિસ્ટમ હશે એમાંથી એને $5,000 પાછા આવ્યા અહીંયા આગળ ઇન્ડિયા. તો $5,000 એના પર કાગળ આવ્યો કે $5,000 આવ્યા છે, એટલે એનો નિયમ કે 10મો ભાગ ઠાકોરજીનો ચોખ્ખો કાઢે, એટલે $5,000 આવ્યા એટલે તરત એને $500 કે $700 દાન કર્યું સૌથી પહેલાં. અને પછીથી એને એ જે જગ્યાએ કામ કરતો હતો ત્યાંના વ્યક્તિએ ભગતને ફોન કર્યો કે તમે તો બીજું ઘણું આ ભર્યું છે તો બીજા $10,000-12,000 મળે એવા છે ને, હું કાગળિયા કરું ને તો મળી જાય ખોટા કાગળિયા, અને તમને 6,000 તમને આપું, 6,000 હું લઉં, તો તમે ખાલી સાઇન કરીને મને આટલા કાગળ મોકલો. હિરેન ભગત સંતોને પૂછવા નથી આવ્યા, એને સીધું એમ કીધું મારે પૈસા જોતા નથી, મારે હજુ જો ઓસ્ટ્રેલિયા ગવર્મેન્ટને ભરવાના હોય તો હું ઇન્ડિયા આવ્યો છું, હું તો ખાલી સ્ટુડન્ટ વિઝા પર જ આવ્યો હતો, મને કંઈ PR ત્યાં થયું નહીં, પણ કદાચ જો ઓસ્ટ્રેલિયા ગવર્મેન્ટને મારે પાછા આપવાના હોય તો હજુ મારી પાસે 5,000 આવ્યા છે, મેં 500 તો મારે 10મો ભાગ કાઢવાનો છે ઠાકોરજીનો, પણ હજુ એને મારે ભરવાના બાકી હોય તો હું 4,500માંથી પાછા મોકલું. આવું કેમ થયું એને? કારણ એ કે એ જાણે છે કે અંતર્યામી રૂપે ભગવાન જોવે છે, જો આમાંથી લીધું તો આ ગવર્મેન્ટનો કૂતરો એક દિવસ થવાનો, ગવર્મેન્ટનો કૂતરો એક દિવસ થવાનો. જેનું આપણે કોઈ પણ રીતે લીધું છે એનું એને ચૂકવવા માટે આવવું પડે, ત્યાં આગળ બળદ થવું પડે, ભગવાન અંતર્યામી રૂપે બધું મેનેજમેન્ટ કરે છે. આવી જ્યારે બીક લાગે ને ત્યારે જીવનની અંદર કશું જ શ્રીજી મહારાજની આજ્ઞા વિરુદ્ધ કરવાની ઈચ્છા ના થાય, થાય જ નહીં. ઠીક છે, કોઈક વ્યવહારિક પ્રસંગ ક્યારેક કોઈક કારણસર એને પણ કોઈક આયોજન માટે કંઈક કર્યું હોય, કોઈ વાર કોઈ સિસ્ટમ જ એવી હોય કે જેની અંદરથી તમારે પસાર થવું જ પડે એવું હોય ને તમે પસાર થયા હો, એ વાત આખી જુદી છે. પણ ઇન્ટેન્સ ખોટું કરવાની રૂચિ ધરાવીને ખોટું કરવું એ બહુ ખરાબ કહેવાય. આજે કોઈ વસ્તુ તમારે જોઈએ છે તો ભાડે મળતી જ નથી, એ ભાડે મળતું જ નથી એ વસ્તુ, અને તમારે કોઈ દિવસ ફરી કામ લાગે એવી છે નહીં, તમારે જરૂર જ નથી જાજી, તો તમે લીધીને પાછી આપી એ બરાબર છે, કારણ કે તમને ખબર છે કે આ મળતું જ નથી. પરંતુ કોઈ ઇન્ટેન્સ કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ, કોઈ પણને છેતરપિંડી એ કોઈ ઇન્ટેન્સ પૂર્વક જ્યારે થતી હોય અંતર્યામી રૂપે ભગવાનને નથી જાણે એટલે થાય છે. શ્રીજી મહારાજે ઓલાએ એના કાકાને મારી નાખ્યો ને, શ્રીજી મહારાજે એને કીધું સાંભળ, અમે તો દરિયાને વિશે, તું દરિયાના વાણમાં બેઠા હતા ને તું ને તારા કાકા, ત્યારે ખારવો જે હતો ને ખારવામાં રહીને તને જોતા, એટલું નહીં તે તારા કાકાને પગ દબાવ્યા ને ગળું દબાવીને ત્યારે તારા કાકામાં રહીને પણ અમે તને જોતા, એટલું નહીં તારા હૃદયને વિશે રહીને પણ અમે તારા સંકલ્પને જોતા, આટલા અમે અંતર્યામી રૂપે રહેલા છે, ખારવામાંય રહેલા છે, તારા કાકામાંય રહેલા છે, તારા હૃદયમાંય રહેલા છે, અમે બધેથી તને જોયો. ઓલો બ્રાહ્મણ સવારમાં ઉઠીને ઓલા ગાંચીને કે ભાઈ આવું છે, ઓલો ગાંચી કે આવું હોતું હશે, તો કે જોજે. ઓલા બળદને જોડ્યા ઘાની હતી, પેલો 4 જ ચક્કર ફર્યો ને પડ્યો હેઠો ધબ દઈને, જો થયું ને કે
હવે મારું માન આ બળદને લઈને ઉજ્જૈન હાલ ભોજ રાજા એને ગોઠવ્યું છે અને એ બળદને લઈને ગયા. હરીફાઈમાં ઓલો બળદ જીત્યો અને ભોજ રાજાએ 1,00,000 રૂપિયાનું ઇનામ ઘાંચીને આપ્યું. પેલા બળદે જોયું કે 1,00,000 રૂપિયા દીધા, બળદનો દેહ ત્યાં ત્યાં જ પડી ગયો, ઋણ પૂરું થઈ ગયું. બળદ છૂટો થયો. ઓલો બ્રાહ્મણે 1,00,000 રૂપિયા જે લીધા હતા ને પાછા દઈ દીધા ભોજ રાજાને, લે ભાઈ પાછા રાખ. એક બ્રાહ્મણને ત્યાં દીકરો જન્મ્યો ને તે મંત્ર એની પાસે એવા હશે, મંત્ર વિદ્યાથી એને પૂછ્યું જન્મ્યો ને તરત, તું દેનદાર છો કે લેનદાર છો? બે પ્રકારના દીકરા જન્મે, એક લેનદાર ને એક દેનદાર. લેનદાર હોય ને એ જન્મે ને ત્યારથી તમારી પાસેથી લે જ કરે. એ 25 વર્ષનો થાય, 35 વર્ષનો ઢાંડો થાય, 50 વર્ષનો થાય, તોય તમારે એનું પૂરું જ કરવાનું. ઓલા તું બે છોકરાને બાપ થયો તોય તારે પેન્ટની ચિંતા અમારે કરવાની તો કે કરવાની? એવાય છે કેટલાક, બે છોકરાના બાપ થઈ ગયા હોય તોય એની ચિંતા એના બાપને કરવી પડે, એવાય છે. લેનદારો કહેવાય બધા. અને એવાય છે 17 વર્ષના છોકરા હોય, 19 વર્ષના છોકરા હોય, એ પોતાના મા બાપની ચિંતા કરતા હોય, એવાય છે દેનદાર અને લેનદાર. પેલો બ્રાહ્મણ કે ભાઈ તું છો કોણ? એટલે ઓલો બોલ્યો, હું તમારો લેનદાર છું, લેવાવાળો છું. ઓલો બ્રાહ્મણ કે લેવાવાળો હોય બોલ કેટલા બાકી છે? એને કીધું કે આટલા બાકી છે. હારું, હું તારી પાછળ પુણ્યકર્મ કરીશ, પણ તું જા, તારી પાછળ વાપરું છું. ઓલો કે નહીં, વાપરો પહેલાં. ત્યાં તો ઘોડિયામાં તો બ્રાહ્મણે રૂપિયા વાપર્યા, તરત જ દેહ પડી ગયો. બીજા છોકરાને જન્મ થયો, ફરી ત્યાંને પૂછ્યું તું કેવો છે, દેનદાર કે લેનદાર? તો કે હું દેનદાર છું, આપવાવાળો, મારે 1,00,000 રૂપિયા આપવાના તમને. તો કે તો તને મોટો કરું. મોટો કર્યો, જ્યોતિષ શાસ્ત્રને બરાબર જાણવાવાળો થયો. અને જ્યોતિષ શાસ્ત્રને જાણવાવાળો થયો ને એની અંદર એ ગામની અંદર કોઈ શેઠનું વાહન ડૂબ્યું. એક શેઠ કાંઈ વેપાર ધંધો કરવા ગયા ને એનું વાહન ડૂબ્યું એટલે એનો છોકરો બહુ દુઃખી થઈ ગયો. અને જ્યોતિષ શાસ્ત્રથી જોઈને કીધું કે તારો બાપ મર્યો નથી, કાલ આવશે. ઓલો કે જો કાલ આવે તને 1,00,000 રૂપિયા દઉં. અને બીજે દિવસે એનો બાપ આવ્યો અને 1,00,000 રૂપિયા દીધા. 1,00,000 રૂપિયા લઈને એને એની માને દીધા અને માને કીધું કે મારું ઋણ પૂરું થયું છે, હવે મારો દેહ પડશે. એનો દેહ તરત પડ્યો. આ સંસાર આખોય આમાં તો, આ તો કર્મ જે કર્યા છે એનો ભાવ સમજાવ્યો, પણ આ સંસારનું આખું ચક્ર, જીવે કરેલા કર્મો અને કર્મનું પરમાત્મા જે અંતર્યામી રૂપે ફળ આપે છે એની ઉપર ગોઠવાયેલું છે. એટલે ભગવાનનો ભક્ત, દરેક ભક્ત, આપણે બધાએ એટલી સમજણ ચોક્કસ રાખીએ કે આપણે ભગવાનના ભક્ત હોવા છતાં પણ જો દુઃખ આવે છે તો કંઈક પૂર્વનું કરેલું છે. અરે જો કદાચ કંઈક નથી કરેલું તો માની લો, શ્રીજી મહારાજે પ્રથમના 61માની અંદર એક દ્રષ્ટાંત દીધું, જેમ પડદામાં રહીને કોઈ જોયા કરે એમ મહારાજ પડદામાં રહીને જોવે કે હું આને દુઃખ આપું છું તો આને મારો નિશ્ચય ડગી જાય છે, આને હું દુઃખ આપું છું તો આને મારા સિવાય બીજે નિષ્ઠા થાય છે, આને હું દુઃખ આપું છું તો આને મારા પ્રત્યે કેવો સંકલ્પ થાય છે, આવું વિચારે છે, જોયા કરે છે. અને દુઃખ આપવા છતાંય જે ભગવાનને નથી છોડતો ત્યારે ભગવાન એને વશ થઈ જાય છે કે વાહ, આજથી હવે મારે તને છોડવો નથી. ધર્મને ભક્તિને કેટલા દુઃખ આવ્યા હતા, શું એના શું પૂર્વના કર્મ ખરાબ હતા, પણ ભગવાન એની પરીક્ષા કરતા હતા, પરીક્ષા કરતા. પછી વશ થયા તો એને ત્યાં દીકરો થયા. એટલે એવું પણ છે કે ભગવાન પોતાના ભક્તને એટલે પણ કસતા હોય, એવું નથી કે દરેકને કર્મ ફળ પ્રદાતાપણું મહારાજનું છે એટલે એના કર્મ પ્રમાણે જ ફળ દેતા હોય. કોઈ વાર ભગવાનના ભક્તની મહારાજ પરીક્ષા પણ કરે છે. સુવર્ણની પરીક્ષા અગ્નિ ઉપર ચડે ત્યારે જ થાય છે. એમ કસનીમાં લે ભગવાનના ભગતને બરાબર, દુઃખમાં લે, સુખના દિવસો એનામાંથી દુઃખમાં લઈ જાય અને ત્યારે નિષ્ઠા પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પરિપક્વ રાખવી, એ જ એને સાચા જાણ્યા કહેવાય. પણ વાલા ભક્તો, અહીં વિષય એ જ છે કે અંતર્યામીપણું ભગવાનનું અને કર્મ ફળ પ્રદાતાપણું શ્રીજી મહારાજનું સંપૂર્ણ સ્વીકારવું. આપણે તો કર્મ કરવાનો અધિકાર છે, ફળ આપવાની જવાબદારી એની છે, કર્મ કરતા રહીએ બસ. અને એ કર્મને પણ નૈષ્કર્મ્ય કરીએ, એ કર્મને પણ ભગવાનના સંબંધે યુક્ત કરીએ, એ કર્મને પણ ભગવાનની આજ્ઞાએ યુક્ત કરીએ, જેનાથી એ કર્મ બંધનવાળું ના થાય પણ આપણને છોડાવવાવાળું થાય.
એટલે આ અહીંયા આગળ મહારાજ ભગવાનના સ્વરૂપનો જે મહિમા કહે છે એની અંદર એ કહે છે કે જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે મહારાજ રહ્યા છે. મહારાજ સબ ઘટ ભીતર શ્યામ જનાયો, બધાય આ ઘટ ઘટની ભીતર એક ભગવાન છે અને એ ભગવાનની અંદર ભગવાનના સદગુરુ સમાયેલા છે. સદગુરુ અનુપમ પાયો એ છે ને જે કીર્તન બનાવેલું ભજન સ્વામીનું સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં, એ કીર્તનની અંદર એ ભાવ છે. સબ ઘટ ભીતર શ્યામ જનાયો તેમહી જાઈ છુપાયો, જે બધાય ઘટની પાછળ જે છુપાયેલા છે એની અંદર છુપાયેલા છે ભગવાનને ટૂંકમાં અંતર્યામી રૂપે આપણે જીવ જીવ પ્રત્યે જોશું ને તો આપણું જીવન બહુ હળવું થઈ જશે. કોઈ સાથે કપટ, કોઈ સાથે દગા, કોઈ સાથે પેચ, કોઈ સાથે કોઈ પ્રકારની ગેમ, આ બધું આપણા જીવનમાંથી નીકળી જશે. આપણે નિર્મળ થઈ જઈશું અને નિર્મળ થઈ જવાશે ને એટલે પુરુષોત્તમનો નિવાસ થઈ જશે. અંતર્યામી જાણવામાં તો હજારો પ્રશ્નો સોલ્વ થઈ જાય એવું છે. અંતર્યામી જાણવાની અંદર તો કેટલું બધું કચરો નીકળી જાય આપણી અંદરથી. કચરો માત્ર અંતર્યામીપણું નહીં જાણવાના કારણે છે, અંતર્યામીપણું જીવનમાં નહીં સ્વીકારવાના કારણે કચરો છે. કચરો તો આમ ભાગે, અંતર્યામી જાણે એટલે કચરો આમ ભાગે. નિર્મળતા ઓટોમેટિક આવે અને નિર્મળતા પ્રગટે. પુરુષોત્તમ નારાયણ પોતે નિર્દોષ ને નિર્મળ છે, જે નિર્મળ અંતઃકરણ જોવે છે ત્યાં ભગવાન અખંડ વાસ કરીને રહે છે. માટે વાલા ભક્તો ભગવાનનું અંતર્યામીપણું અને કર્મફળ પ્રદાતાપણું અને આપણે વાસ્તવિક આપણા જીવમાં સ્વીકારીએ. આગળ હવે મહારાજ પાછો ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન વિષયક વાતો કરશે, એને આપણે આવતીકાલે સાંભળશું. સાથે વાલા ભક્તો, જે જે ભક્તોને હજુ હવે તમે વેબસાઇટ પર જોતા હશો કે તમે રજિસ્ટ્રેશન ઉત્સવ માટેનું કે યુથ શિબિરનું હવે કરી શકતા નહીં હોય, એની ઉપર ફોર્મ જ નથી એટલે તમે એની ઉપર અત્યારે રજિસ્ટ્રેશન નહીં કરી શકો. મેં અગાઉ પણ જાહેરાત કરી હતી થોડા દિવસની અંદર એ ફોર્મ આપણે લઈ લેવાનું છે, પણ હજુ પણ કદાચ કોઈ ભક્તોને ઉત્સવની અંદર રજિસ્ટ્રેશન બાકી હોય, કોઈ ભક્તોને યુથ શિબિરની અંદર રજિસ્ટ્રેશન છોકરાઓ માટેની જે આપણી અંગ્રેજીમાં શિબિર કરવાની છે એની અંદર બાકી હોય, તો તમે લોયાધામ NZ@gmail ઉપર તમારો ઈમેલ મોકલજો. જેનું બાકી છે, હજુ જે ભક્તોનું બાકી છે, યુથ શિબિરમાં આવવા માગતા હો કે ઉત્સવની અંદર રજિસ્ટ્રેશન બાકી હોય, તો loyadamnj@gmail ઉપર તમે ઈમેલ કરજો અને એ ઈમેલ ઉપરથી તમને આજે કે કાલે ઈમેલ આવશે. એની અંદર જે ભક્તોનો સંપર્ક નંબર લખેલો હશે એનો સંપર્ક કરશો તો પણ ચાલશે. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કા સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ મહારાજની.